સુરતમાં હાર્દિક પટેલે ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી આપી હતી. આ દરમિયાન હાર્દિક પટેલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા. હાર્દિકે જણાવ્યું કે ચૂંટણીના સમયે ભાજપ માસ્ટર સ્ટ્રોક મારી રહ્યો છે. અત્યાર સુધીમાં અમિત શાહ નિવેદન આપતા હતા કે આતંકવાદીઓનો મોદી સરકાર સફાયો કરી રહી છે, ત્યારે હવે રામ માધવ આતંકવાદીઓ પર કહી રહ્યા છે કે આતંકવાદીઓનો સફાયો થયો છે. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર હાર્દિક પટેલે નિશાન સાધતા જણાવ્યું કે ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાય તે નક્કી છે અને મારા નિવેદન બાદ વિજય રૂપાણીને એક્સટેન્શન મળ્યું છે. આ ઉપરાંત હાર્દિકે જાતિવાદ વિશે કહ્યું કે રાજકારણમાં નિષ્ફળ લોકો જાતિવાદ ફેલાવી રહ્યા છે. આનંદીબેન ના પડતા બીજા દિવસે ફેસબુકમાં રાજીનામું આપ્યું હતું. વિજયભાઈ રૂપાણી બહુ જલ્દી બદલાશે હજુ પણ કહું છું, કદાચ મારા કહેવાથી એકાદ મહિનાનું એક્સટેન્શન મળી ગયું હશે એમને. આ તો માસ્ટર સ્ટ્રોક માર્યો છે, ચૂંટણી નજીક આવી એટલે. અત્યાર સુધી લગભગ મોદી સરકારમાં 301 શહીદો આપણા જવાનો શહીદ થયા છે, તેની જવાબદારી કોણ લેશે? હવે તમને ખબર પડે કે આતંકવાદી વધી રહ્યા છે. અત્યારે લગી અમિત શાહ જ કહેતા હતા કે આતંકવાદીને કમર તોડી નાખી નરેન્દ્રભાઈ, અને હવે રામ માધવ એવું કહે છે કે આતંકવાદી વધી ગયા છે. એટલે ક્યાંક ને ક્યાંક પોલિટિકલી સ્ટન્ટ કરવામાં આવ્યો છે અને હવે ખોટે ખોટી સર્જિકલ સ્ટ્રાઇકો થશે, ખોટી ખોટી એવું કહેવામાં આવશે કે આતંકવાદીઓને આટલા એન્કાઉન્ટર કર્યા. એટલે લોકોએ સમજદારી થવાની જરૂર છે. છેલ્લા કેટલાય સમય હિન્દુ મુસલમાનના નામે જેની રોટલીઓ નથી શેકાતી, એ હવે જાતિવાદની લડાઈઓમાં ઘણી બધી ખામીઓ સર્જી. વડોદરા હોય કે મહેસાણાજીની આસપાસના એરિયા હોય તો ત્યાં આસપાસ લડાઈ જાતિઓની વચ્ચે લડાવવાનો પ્રયાસ થાય.